જેતપુરમાં ટેકાના ભાવે મગફળીમાં મજૂરોએ હડતાળ કરી છે. મજૂરીના પૈસા ન મળતા મજૂરો હડતાળ પર ઉતર્યા છે. 15 દિવસથી મજૂરીના પૈસા ન આપ્યાનો આક્ષેપ કામદારોએ કર્યો છે. મગફળીના બારદાન ઉપાડવાનો ઇનકાર કર્યો છે. હડતાળથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. 70 જેટલા મજૂરોને મજૂરી નથી આપવામાં આવી. મુખ્ય કોન્ટ્રાક્ટરે રૂપિયા ન આપતા આ સમસ્યા ઉભી થઈ છે, જેના કારણે હવે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે. મજૂરોએ બારદાન ઉપાડવાનો ઇનકાર કર્યો છે. મજૂરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને છેલ્લા 15 દિવસથી મજૂરીના પૈસા મળી જ નથી રહ્યા, જેના કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેમણે મગફળીના બારદાન ઉપાડવાનો ઇનકાર કર્યો છે. 70 જેટલા મજૂરોને મજૂરી નથી આપવામાં આવી અને આ મજૂરો હાલ હડતાળ પર ઉતર્યા છે. મુખ્ય કોન્ટ્રાક્ટરે રૂપિયા ન આપતા આ સમસ્યા ઉભી થઈ છે. એક તરફ પાણીની પારાયણ તો બીજી તરફ પોષણક્ષમ ભાવનો અભાવ. આવી અનેક તકલીફનો સામનો કરી રહેલા જગતના તાકની મુશ્કેલીઓ શમવાનું નામ નથી લઈ રહી. અધૂરામાં પૂરું, હવે કસ્તુરીનો કકળાટ ઉભો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ધરતીપુત્રોને રડાવે તેવી ભીતિ સર્જાઈ છે. તાકની તકલીફ, પાણી વિના પરેશાની, હવે કસ્તુરીનો કકળાટ. ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજું સ્થાન ધરાવે છે, પરંતુ આ વખતે રવિ પાકની સીઝનમાં ભાવનગર જિલ્લો સૌથી પાછળ રહેવાની સંભાવના છે. કારણ છે નબળું ચોમાસું અને પાણીની અછત, જેને પગલે રવિ પાકમાં થતી ડુંગળીનું ઉત્પાદન ઘટશે. મહુવા અને જેસરમાં થયેલા સારા વરસાદને પગલે મહુવાના રોજકી અને બગડ ડેમ ભરેલા છે, પરંતુ આ સિવાયના અન્ય તાલુકાના ડેમ ખાલી ખમ છે. અહીં ડુંગળી તો શું, પરંતુ ઘાસ પણ ન ઉગે તેવી સ્થિતિ છે. ત્યારે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. નહીં, ચોમાસાનો વરસાદ ખૂબ નબળો રહ્યો છે. અત્યારે કૂવામાં પાણી છે નહીં, અમે વાવેતર કરી નાખ્યું છે. અત્યારે એ ડુંગળી અધવચ્ચે છે અને બીજી કોઈ અમારે સિંચાઈની વ્યવસ્થા નથી. જે બોર કૂવાની છે તો બોર કૂવામાં અત્યારે પાણી નથી અને આ પાક ફેલ જાય એવું અમને અનુમાન છે કે લગભગ એ ડુંગળી થશે નહીં. અત્યારે તો નાની નાની ડુંગળી થઈ છે અને હવે કોઈ પીવે એવી પોઝિશન નથી. ના, અત્યારે તો એક કેરો પીવે પણ તેમ નથી. બરાબર, ડુંગળી થાય અમને ચોમાસું પાકમાં કરી લે છે, એમાં અત્યારે ઝીણી ઝીણી છે. બરાબર, હવે પીવે એમ છે નહીં. કાંઈ તો શું કરવું, એમાં કાંઈ ન થાય ને, ન થાય એટલે ન જ થાય. જો થોડો ઘણો થાય એમાં પાછો ભાવ નથી ને, હારો ભાવે હાવ નીચો આવી ગયો છે. સિહોર, પાલિતાણા, ઘોઘા, ભાવનગર ગ્રામ્ય, વલભીપુર, ઉમરાળા અને ગારિયાધાર, જેસર જેવા તાલુકામાં જળાશયોના સ્ત્રોત ખાલી ખમ છે. ગત વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીનું કુલ વાવેતર 23,820 હેક્ટરમાં થયું હતું, જ્યારે તમામ રવિ પાકનું કુલ વાવેતર 63,325 હેક્ટરમાં થયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે 22 નવેમ્બર સુધી જિલ્લામાં ડુંગળીનું વાવેતર 4,606 હેક્ટરમાં થયું છે. તો રવિ પાકોનું કુલ વાવેતર નવેમ્બરના અંત સુધીમાં 8,470 હેક્ટરમાં થયું છે. છેલ્લા 3 વર્ષમાં ડિસેમ્બર સુધીમાં વાવેતર 60,000 હેક્ટર સુધી પહોંચી જતું હતું, જ્યારે આ વર્ષે વાવેતર 20,000 હેક્ટર કરતા પણ ઓછું નોંધાવાની શક્યતા છે. ત્યારે જગતના તાપને વધુ એક મારનો સામનો કરવો પડી શકે તેમ છે. ખાસ કરીને આ વખતે વાવેતર જ્યાં પિયત અવેલેબલ છે, જે ખેડૂતો પાસે ઉપલબ્ધ, એ જ ખેડૂતો કરશે એટલે ગુણવત્તા તો જળવાઈ રહેશે, પરંતુ જે આપણો 50,000 થી 55,000 હેક્ટર શિયાળુ વાવેતર વિસ્તાર છે, એ જે પિયત ઉપલબ્ધ છે એને ધ્યાને રાખતા એ વાવેતર વિસ્તારની અંદર ઘટાડો થઈ શકે છે. મહુવામાં સારો વરસાદ હોવાથી અહીંના ડેમમાં પાણી છે, પરંતુ બાકીના તાલુકામાં પાણીની અછત ઉપરાંત પિયતની પણ વ્યવસ્થા નહીં હોવાથી ડુંગળીનું વાવેતર મુશ્કેલ બન્યું છે. ત્યારે જગતનો તાત ફરી એકવાર સરકાર સામે મીટ માંડીને બેઠો છે. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.
હીરાનગરી સુરતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી હીરાના કારખાનાઓમાં કામકાજની શરૂઆત થઈ ચૂકી છે. મોટા કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે, જ્યારે નાના વેપારીઓમાં હજુ પણ ઉદાસીનતા દેખાઈ રહી છે. જોકે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હજુ પણ વર્તાઈ રહ્યો છે. તૈયાર પોલિશ્ડ હીરાનું વેચાણ હજુ ચાલુ છે, જ્યારે રફની અછત પણ વર્તાઈ રહી છે. આગામી દિવસોમાં ક્રિસમસનો તહેવાર નજીક હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ જ્વેલરીની માંગમાં વધારો થાય તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ રફની આયાત કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. ભાગના રત્નકલાકારો વતનમાંથી પરત ફર્યા છે, પરંતુ કારખાનાઓ આજથી ચાલુ થયા છે અને કેટલાક આવતા સોમવારથી ચાલુ થવાના છે. એટલે આમ કુલ મિલાવીને કહીએ તો 50% કારખાનાઓ આજથી ચાલુ થયા છે અને બાકીના 50%ને રફતાર પકડતા એક સપ્તાહ લાગશે. 4-5 દિવસમાં રેગ્યુલર થઈ જાય છે બધું. બીજું ક્રિસમસની ગરાગી થોડી નીકળી પણ છે અને ગરાકી નીકળશે પણ કરી, એટલે બજાર રાબેતા બધો થઈ ધીમે ધીમે થઈ રહ્યું છે, એટલે બજારમાં હાલ કોઈ પ્રોબ્લેમ નથી. સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. આ ઉપરાંત આપ લોગ ઓન કરી શકો છો અમારી વેબસાઇટ www.news18.com પર. રજા આપશો. નમસ્કાર.